सर सतसने मैं जपांगन गणपत लागू पाए सर सतसने मैं जपा अन गणपत लागू पाए हवे ईश्वर ईश्वर आराधवा ए मन सद बुद्ध करो सहाय जुग जुग नी जुग दैश्वरी अन आय दहन उत्पात ए नमो नमो तुन नारायणी ए तुन विश्व रूप वैराग मर जे कर मैं जालियू अन अमारी आरत आंगलियू मर जे कर मैं जालियू अन अमारी आरत आंगलियू ए माड़ी हवे न मिल जे ए हजी अमारे पापाई पगलियू जमदठ जांबुवान अन ओल नील अंगत सुग्रीव नोरिया पण जुवो हजी लग हनुमान ऐ तो कायम जो बैठो काग के गोपति गोलोकपति अन गोक गोकुलानन ए जीवन जसोदानंद के ए तुन नमो हो कृष्ण व्रज चंद अनवट पाए दानन गो कर नाक न था नरमले ए सिंदूर तिलक बाल सोहे सीड माला सांकले वाले हैम काजल कान हुल अन धूप वगरा दम दमे ए रव राय मातो मोगल मातो खोड़ियार मातो भेर राखे साद आपे आस में मड़ साद आपे नास में के मड़ तुहारा चरणनी नीरज गमे चरणों हवे माड़ी भेर कर तू जोग माया बैठी मरे जबाई तारू काम जो पड़ते काग बाई
ਇਹਤੇ ਦੀ ਇਹਨੇ ਕਿਦੋ ਇਹ ਖੋੜੀਆਰ ਨੇ ਇਹਤੇ ਦੀ ਇਹਨੇ ਕਿਦੋ ਇਹ ਆ ਮੋਰ ਡਾਡਾ ਨੇ याद करे जय मोर डाडा जय मोर डाडा शंकर जटाल गंधर्व जलंधर त्रिपुर और गंगा के देख जय जय गिरी अज एक महानट लखिलिंगे रज नाम रो जय सम रुद्र शिव जय अनाद करुणा सम जय जय महेश शंकर जटाल गंधर्व जलंधर त्रिपुर का डम डम डंका डमरो का रणटोल रणंका भेद भणंका अनगटन जनंका कहरे सा जय देव से जैसा हरण कलैसा मगन हमेशा हा है आ ढेरो मौज हा बल डंडर कटारे लंग गे ताते कला का भण हम भरे कटारे मय हर संग्राम मय हम करी निशर बलार सत हक है आजमिया मगतारे कटारेंगे नाम का तो बड़ी घटी निकला कम घट दस बार दस भी रात बाहर हकवा करा
ਸਾਥੀ મોર દાદા ને યાદ કરો પણ કેટલી ક્ષણ માં આવે તત્કાલ ગોલાસ દેખ છે હી મન છૂટ્યો મિલી કચે ગિરી કકલ મત તારા ગંડ જેમ તારો તૂટીને હેઠો પડે એ એકલી ક્ષણ માં જેમ આહુડા નું તોરણ બંધાય તમારી આંખ માં અને ગાલ હુદી ભોગે ન ભોગે એ પેલા તમે મોર ને
याद करो मोर दादा ने याद कर आवजे राजल उदानी एम जेम त्यारे त्रण वार हाथ करे ने राजल उदानी आवी जाए एम मोर दादा ने तमे त्रण वार याद कर आवजे मोर दादो आवजे मोर दादो आवजे मोर दादो क्या तो आवे आवे ने आवे क्या तो एने घोड़ा ने पकड़ा ये बा અને એ પગલાના પકડાવ થવા માંડે અને ત્યાં તો તમે અહીંયા મંદિરમાં આવીને જો ત્યાં તો એના ઘોડાને પરસ્યો રેપ જેપ થઈ ગયો એટલે માની લેવું દાડો આવ્યો આવ્યો ને આવ્યો અને કેવા ઘોડા ઉપર અસવાર થઈને આવે પિરાણી દોજન જન હમણ માન કે પટી નોરાળી હિરાળી વળી મૂકી ફૂલ માર ત્યાં તો ધાવડી ભોટડી રસન કેસો ને મુકટ મુલ લખી વાત રહે આવજે મોર દાડો મને તમે મોડું વારી એવા ધરા સ્વરૂપ થતા તુરંગ ગલા કાલ બિચારો
એક ભોજદાર આપણો મિત્ર હોય તો આપણે ફાંકામાં મૂછની ઉપર તાવ દઈને ફાંકામાં જિંદગી કાઢી નાખે, ફલાણો મારો મિત્ર છે, કોની ત્રેવડ છે કે મારું રૂવાડું ખાંડું કરી શકે. એક ધારાસભ્ય મારો મિત્ર હોય આપણે ફાંકામાં જિંદગી કાઢી નાખે, ફલાણો ધારાસભ્ય મારો મિત્ર છે, કોની તાકાત છે કે મારું રૂવાડું ખાંડું કરી શકે. એક જજ આપણો મિત્ર હોય, કોઈ સંસદ સભ્ય આપણો મિત્ર હોય તો ઘણા ફાંકામાં જિંદગી કાઢી નાખે, ફલાણો સંસદ સભ્ય, ફલાણો જજ મારો મિત્ર છે, કોની તાકાત છે કે મારું રૂવાડું ખાંડું કરી શકે. પણ સાહેબ આ વવાલ વાળાને વિશ્વાસ છે કે મોર ડાડો મારો બાપ છે, કોના બાપની તાકાત છે કે મારું રૂવાડું ખાંડું કરી શકે. અને જેને જેને કાળની હામાં ડગલા માંડ્યા છે એના નામ રહ્યા છે, માય કાંગલાવના નામ નથી રહ્યા. અને એવો મારો સમાજ, મરદ સમાજ, ચારણ સમાજ મારી સમક્ષ જયારે હાજર છે અને હાકમ જેવા મહેમાનોની જયારે હાજરી છે, અહીંયા સંત મહંતોની હાજરી છે, પ્રથમ પાટોત્સવ છે, પ્રદીપસિંહજી જાડેજા ગામ લુણી એમના તરફથી 51,000 રૂપિયા દાદાના પ્રથમ પાટોત્સવમાં આપવામાં આવે છે. આ ચારણનું આંગણું છે અને ચારણના આંગણે સંતો મહંતોમાં અહીંયા ઘણા બધા સંતો મહંતોની હાજરી હતી અને છે, અને એમાં એક આપણને પ્રાણે વાલે લાગે એવા, આ ન લાગે ન વાલા લગાડવા હોય તોય વાલે લાગે એવા ભરત દાદાની અહીંયા હાજરી છે. એકવાર ભરત દાદાને આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. બીજા આપણા ચારણોના જે કુળગોર કહેવાય, હા સંતો પહેલા હોય અને પછી કુળગોર, પછી પહેલો આપણે કોઈને જો માનવાનો હોય તો પહેલો આવકાર આપણે કુળગોરને આપવો જોઈએ. એટલે કુળગોરની અહીંયા હાજરી છે એમને પણ આપણે હું કોટી કોટી વંદન કરીને એમનું અહીંયા સ્વાગત કરું છું. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. પછી આપણા જ આંગણે ભલે કુળગોર નથી પણ ગોર છે એવા ત્રિવેદી સાહેબની અહીંયા હાજરી છે. મર્દ પીએસ પીઆઈ, હા મર્દ શીસ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાય ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ગરદે, મર્દ કો મર્દ બચાવે, કહે રે સાગર કામ, મર્દ કો મર્દ હી આવે. સાહેબ થી હું બહુ પરિચિત નથી પણ પોતે ઉપર બધાયરા અને મને કીધું કે હું ઈશ્વરદાનજી નો એવડો ચાહક છું કે પોતાની જયારે વિદાય થઈ ને અને મેં સમાચારમાં જોયું ત્યારે કે હું પીએસઆઈ હજી બન્યો જ હતો અને મને મારું સપનું હતું કે હું ઈશ્વરદાનજીને હવે પીએસઆઈ બની ગયો ને એટલે ઈશ્વરદાનજીને હું મળી શકીશ. પણ જ્યારે એમની વિદાય થઈ અને મેં સમાચારમાં જોયું એટલે મેં આંખ બંધ કરીને મારા આંખમાં આહુડા હતા અને મેં ઈશ્વરદાનજીના આત્માને એવું કીધું કે તમે દગો કરીને વયા ગયા મારી હારે, મારે તમને મળવું હતું. અને એ કે આજ હું તમને મળી લીધું ને એટલે મને ઈશ્વરદાનજીને હું મળી લીધું હોય એવું લાગે છે. પણ સાહેબ અમને મરદ માણા ગમે છે. ઘણા એવું કે એક ગરીબ બ્રાહ્મણ, હા એક ગરીબ બ્રાહ્મણ, ગરીબ બ્રાહ્મણ ને ગરીબ બ્રાહ્મણ હોય જ નહીં સાહેબ, બ્રાહ્મણ એ મરદ જ હોવો જોઈએ, એને જ બ્રાહ્મણ કહેવાય. હા સુદામો નકર, સુદામો ભગવાન કૃષ્ણનો મિત્ર હતો, ત્યાં જઈને ન માગી શકે. જો ગરીબ આઈ બહુ હોત અમે કહું એનું, જો આ લોકોને માગવું જે કોલું હોત તો ત્યાં જઈને કહી શકત કે પ્રભુ મારે આટલી આટલી જરૂર છે. પણ મરદ હતો, ન માગ્યું સાહેબ, 6 મહિના સુધી રોકાણો પણ ન માગ્યું, નહીં હાથ તો લાંબો નો જ કરું સાહેબ, એને બ્રાહ્મણ કહેવાય. ગમે ત્યાં હાથ લાંબા કરીને ઉભા રહી જાય એને બ્રાહ્મણ નો કહેવાય. હા મને કહેવા દો, કાલ ક્લિપ બનવી ભલે બને પણ એનીથી તો આપણને કઈ ફેર પડતો નથી, કારણ કે હું ઈશ્વરદાન નું લોહી છું સાહેબ. હા ભલે નહીં કઈ દુનિયામાં કરીએ ગે ગે ફે ફે થી. હા અને હું કાયમ કહું જ્યાં થતા હોય ત્યાં જ થા, આ કાયમ યાદ રાખું, જ્યાં થતા હોય ત્યાં જ થાય.
એટલે ભૂદેવનો આપણે ત્યાં આંગણે ભૂદેવ પોતે પધાર્યા છે. પછી પેઢીઓથી જેની આરે આપણે નાતો છે, આ જો ચારણ એસટીમાં ડ્રાઈવર હોય તો કન્ડક્ટર દરબાર હોય, અને ચારણ કન્ડક્ટર હોય તો દરબાર ડ્રાઈવર હોય, એમ પોલીસ ખાતામાં જો ચારણ કોન્સ્ટેબલ હોય તો પીએસઆઈ દરબાર હોય, એવી રીતે બધે ભેળા ને ભેળા આપણે હેલા આવીએ છીએ. એમ અહીંયા ક્ષત્રિય સમાજની પણ અહીંયા હાજરી છે, આ તકે આપણે એમનો પણ સ્વાગત કરીએ. પ્રદીપસિંહજી આવ્યા ને, હા પ્રદીપસિંહજી જાડેજાએ અહીંયા 51,000 રૂપિયા આપ્યા છે, આપણે એકવાર એમને ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ. આલા ખાતર નામનો સાહેબ કાઠી દરબાર, અને એટલું દુનિયાને આપે, હવને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું, એ તો વહમુ લાખા વિચિયા, હવને ગમે હંહારમાં લાખ વાતે લેવું. કવિ એટલું એ આપતા કે કોઈને ના જ ન પાડતા, જે આશા લઈને આવે એની આશા પોતે પૂરી કરતા. એટલે એક દી કારભારીએ કીધું કે બાપુ આટલું બધું ન આપો, આ તો ગોળ હોય ત્યાં સુધી માખ્યું આવે, બાકી પછી કોઈ નહીં આવે. એમ ભલે ભલે કાઠીને ધીરજ ખરી. રાતે 3 વાગે કારભારીને બોલાવ્યા કે બોલાવો કારભારીને. કારભારી આવીને કીધું બાપુ રામ રામ જય માતાજી, અત્યારે બોલાવાનું કારણ? તો કે તમે રાતે 3 વાગે મને કંઈક સલાહ કરતા હતા, તમે દિવસે મને સલાહ કરતા હતા, અત્યારે રાતના મને હજી હોવા નથી દેતી સલાહ તમારી. આ રેશમી કપડું પહેર્યું છે ઊંચું કરો, એટલે ઊંચું કર્યું, રાતના 3 વાગ્યા છે અને ગોળની ભીલી પડી હતી, એટલે કીધું કે બાપુ ગોળ પડ્યો છે, તમે મને શું સલાહ કરતા હતા? કે ગોળ હોય ને સુધી માખ્યું આવે. એમ રાતના 3 વાગ્યા છે ને આ ગોળનો ભીલી પડી ગોળ પડ્યો છે, માખ્યું લઈ આવી દો. તો કે એ અત્યારે ન આવે, એ તો દિવસે આવે. ત્યારે આલા ખાતરે કીધું હતું કે ભાઈ મારો દિવસ છે ત્યારે મારી પાસે દુનિયા આશા લઈને આવે છે, એમને નથી આવતી. એમ સાહેબ આપણને જોગમાં એ આપ્યું હોય, વ્રત લીધું વરુડી તણું અને દન દન દેવા દાન લેવાના તુને હેવા નહીં એવી ધન ધન સોનલ માં. હા ચારણ નું ગામ હોય અને એ મારું ગામ મારા ચારણ નું ગામ હોય અને આપ્યું હોય તો આપણે આપીએ નહીં, એટલે 1,11,111 ઈશ્વરદાન ગઢવી પરિવાર તરફથી હું અહીંયા આપતો જાઉં છું. હા ભાઈ બહુ કમાઈએ ને બહુ જમાવટ બધે થાય જ છે ને આપવા વાળા પૈડા જ છે. સરપંચ નો ફોન આવ્યો મને, ડાયર નો ફોન આવ્યો, સરપંચ નો ફોન આવ્યો મને, દેવાંગ મારો બહુ, આ એ બધા ભાઈઓ માંથી પાલુભાઈ અહીંયા બેઠા છે, ભજનાનંદી છે, એ ભજનાનંદી છે ને અમે સાહિત્યકાર, એટલે પણ એ બધા ભાઈઓ ભાઈઓમાં ફેરતો હોય ને, પણ આ દેવાંગને બહુ ભજન ન અડે, એને સાહિત્ય અડે. હા ભાઈ ડાયાભાઈને બે અડે, એને બે તરફ અડે, પાલુભાઈ નકરા ભજન જ અડે, એને સાહિત્ય થોડુંક ઓછું અડે. જોકે અમે અડાડવાની કોઈ કોશિશ નથી કરી, હું સામે ચારણ રહ્યો ને એટલે અડાડવાની કોશિશ ન કરું, એને અડે તો ઠીક છે, નકર અડાડવાની કોશિશ ન કરીએ. હા પણ મને નવરાત્રીનો કારણમાં હું ઓલો ફોન બધા બંધ રાખું, એટલે મને ગમે તેમ કરીને કોન્ટેક્ટ કર્યો, અને એની જો મજા કેવી છે, ડાયાએ મોન્ટુભાઈને એવું કીધું કે બ્રિજરાજભાઈને આ તારીખ ખાલી છે? તો કે હા હું જાણી લઉં, એટલે મારા મેનેજરને એને ફોન કર્યો તારીખ જાણી, તો કે ખાલી છે. તો કે હવે એને કહેજો ગોવાર ચારણ સમાજનો પ્રોગ્રામ છે લખી લે. એને કેટલો વિશ્વાસ કે આ ચારણ સમાજનો પ્રોગ્રામ છે ને તો એ કોઈ શરત નહીં રાખે. હા પણ સાહેબ આટવાળા મોટા એ ભૂપને ગાગણ વણ તેજો નો એ જાય, એ લાખ રૂપિયે કોઈ દી ચારણ લાથ નો લલ ચાય છોરુને, એ છોરુડાન માદ સમજાવે, હવે આવા કોઈ ચારણો આવે.
પોતાના ને મેલી પરા અને જે જેતેની વાહે જાય તો બહેલા ભણાય હાતો હરઠિયો ભણે સા આ તકે મને હાલ ને યાદ કરવા હાલ તો મારા બાપુ ના ખૂબ અંગત મિત્ર શેખડિયા માથી કોઈ મોટું નહીં ભલે જડધર હોય કે જગદી સૌ નમાવે શ્રી શ્રી અંબા આગળ હાલ્યા આ મોર દાદાનો પરચો આજે જ્યારે સંતો બધા ભેગા થયા હતા અહીંયા સવારે દિવસના સમયમાં ત્યારે કવિશ્રી આલે વાત કરી હતી સ્ટેજ ઉપરથી કે ગઈકાલે આ ગામમાં 4 ઇંચ વરસાદ પડ્યો હજી 24 કલાક નથી આવી વરસાદ પડ્યો એને અહીંયા મુશળધાર વરસાદ પડ્યો અને ઈ વરસાદ પડ્યા એમાં એવું કહેવાય છે અહીંયા વડીલો બધા જે કોઈ છે મોટી મોટી ઉંમરના વડીલો છે એવું કહે છે કે અત્યાર સુધીમાં અમે અમારી જિંદગીમાં વીજળીયું નથી જોઈ એટલી વીજળીયું થઈ હતી શામ કડક ઠાણાણાણાણાણ છામ રાણાણાણાણાણ છામ રાણાણાણાણાણાણ છામ ઈશાની પહાડના કોઈ ખોપરાને જીની નાવતી હોય એવી વીજળીયું થઈ કાલે અને એમાં આપણે તો વાડી વિસ્તારમાં રહેવાવાળો વર્ગ એટલે એક વાડીના મકાન ઉપર વીજળી પડી અને એ વીજળી આખા ઘરમાં ફેરી અને કબાટ ઉપર એ ધીરે ધીરે વીજળી ચડી અને ત્યાં મોર દાદાનો ફોટો એ ફોટાથી પાછી ફેરી વીજળી ત્યાંથી વીજળી પાછી ફેરી એટલે ઘરધણી ઘરમાં જે દીકરો હતો એ બાર આગીને વયો ગયેલો એના પગમાં ચારણના પગમાંથી થઈને વીજળી આમ ગઈ એટલે હાલનું એવું કહેવાનું થાય છે કે ઈ વીજળી મોર દાદાનો ઉત્સવ આવતો હતો ને એટલે ચારણના પગમાં પડવા આવી હતી કે આવો પગમાં પડીને જાવ અને ચારણનો દીકરો ઘડીકવાર માટે બેભાન થયો અને પાછો ઊભો થઈ ગયો ત્યારે મને તુલો કાગ યાદ આવે બેભાન થયો ને મારી ભાન બેભાનમાં માત દૂધને ડટા વિસારી માતનું માપ લીધું અરે અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું ભાવનગરની બાજુમાં ચારણોનું એક ગામ અને ત્યાં એક ચારણ છે હજી જીવે છે લગભગ એમની ઉંમર હશે 65-70 વર્ષની ઉંમર હશે એનો દીકરો પોલીસ ખાતામાં અત્યારે નોકરી કરે છે બધા જ હાજર છે દેવરાજભાઈ એ શરીર ઉપર ખાલી એક કંતાન વીંટી રાખે છે અર્ધનગ્ન હાલતમાં ફરે છે અને એમાં એ બજારમાં ફરે કોઈ આપણો માણા દેખાય એટલે એને પથ્થર લઈને મારવા દોડે અને પથ્થર મારી લે ને એવું કરી લે અને જેવી ચારણની બેન દીકરી આપણી કોઈ બેન દીકરી નીકળે એટલે એ પાછો બીજી દિશામાં ફરીને ઉભો રહી જાય અને નીચું જોઈ જાય કે જોગમાં આવું તમે નીકળી જાઓ માતાજી તમે નીકળી જાઓ હવે એ ગાંડાને કેમ ખબર પડે કે આ શક્તિ છે સાહેબ આ જગદંબાઓ છે એટલે તુલો કાગ લખે મારી ભાન બે ભાનમાં એ અમને ભાનમાં હોય ત્યારે તો ખબર જ છે તું હી સાજરા નીર ગંભીર ગાજે તું હી હાકડા એ તો અમને ખબર જ છે કે તું માં છો પણ બેભાન હાલતમાં જેને ખબર રહે ને ઈ ચારણ કહેવાય કે આ જગદંબાઓ છે આનો ચારણ નો કરાય નો કરાય અને નો કરાય સાહેબ મારી ભાન બે ભાનમાં માત દૂધને ડટ્યા વિસારી બાપનું નામ દીધું ગમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું તેલ ડાવી ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા હવે ખોળ લે ખેલવ્યા બાલને માવડી આજ તર છોડમાં જોગ માયા એ રાશ્રમ થી હતી અમતણી જીપ પર જણન પદ નું પૂર જણકાર થતા ત્યારે નતર ને સતર સબ મુક્ત બનતા હતા તાલ દે સંગમાં ગીત ગાતા નર નરાધીશ જગદીશ્રી જ્યાં હતા અમતણા એ જ ઝરણા સુકાણા હવે ખોળ લે ખેલવ્યા બાલને માવડી આજ તર છોડમાં જોગમાં આ બેઠેલી જોગમાં આવું છે હું એને જોગમાં આવું જ ગણું આ ભેળિયા બધા ગાય છે આપણે કોઈના વિરોધી નથી પણ આને ભેળિયાની આ આ એને ઓઢવી ભેળિયો જ છે ભેળિયા સિવાય ઓઢે હું આ તો પછી બધા લખવા માંડ્યા અને ગાવા માંડ્યા અને
પછી ભેળિયા નગર ભેળિયા ગવાતા હાવ જુદી રીતે પછી ભજનના ઢાળમાં ભેળિયા ગવા મંડાણા અરજુ ગવા મંડાણી સરજુ ગવા મંડાણી મૂળ અરજ છે માને આપણે ચારણો અરજ કરીએ જયપુર પ્રદેશા દેશમાં જેઠમાં દાખવા રક્ષા કરતી દેવી મનોરથ મહાકર પૂર્ણ કરમ આવડી સદેવા મહાસુ ધણી સેવણી અરે થાણ દેશ રોક મે થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા ભેર કર સેવગા હવે તું ભૂસાળી બિસાળી જાણતી સત બાતા લોબડી સિસરા ઉપરે રખીએ અને હાથમે ડમરું આવ્યો હાલી જણકે વિજિયા પાઉં મે ઝાંઝરા મથાળી માતવા માત કાળી ડણક તો જેહની જડેને ડાઢાળી સાઈસુ સાઈચા કરે ઝંડી ભળેલે કુંડળા કાન મે ભવાની ઝળેલે હારલો તેજ ઝુંડી માતો માં છે ઈ જન્મ દેનારી હોય તોય ભલે અને ઈ જગદંબા હોય તોય ભલે અહીંયા હું હામે વાંચું છું જય મોરદાદા અને જય હોનબાલ હોનલબાલ કાક બાપુ એ લીખું તરછોડમાં જોગ માયા આજ તરછોડમાં જોગ માયા કેમ એવું કીધું એમાં થોડીક નજર નાખજો આ જુવાનીઓ ડાયરો બેઠો છે ને એને કહેતો જાઉં છું હા અમુક વસ્તુમાં જે આપણા કવિઓ લખી ગયા હોય રામભાઈએ લખ્યું હોય કે આલ કવિએ લખ્યું હોય કે દાદ બાપુએ લખ્યું હોય કાક બાપુએ લખ્યું હોય હા એમાં નજર નાખજો કે આ શું કહેવા માંગે છે ભાન બે ભાનમાં માત તુજને રચ્યા વિસારી બાપનું નામ દીધું અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું તે લડાવી ઘણા લાડ મોટા કર્યા અને પ્રથમ સત્કાવ્યના દૂધ પર હવે ખોળ લે ખેલવ્યા બાલને માવડી આજ તરછોડમાં જોગમાયા એ હોનભાઈ હું કેતી ગઈ છે ને યાદ રાખજો ચારણો હા કે આપણે શું કરવાનું છે માં એમ કહેતા કે મને કોઈ આવીને એમ કે મારો દીકરો એ પીએસઆઈ બન્યો મારો દીકરો ડીએસપી બન્યો મારો દીકરો કલેક્ટર બન્યો મારો દીકરો મામલતદાર બન્યો હા મારો દીકરો કોઈ મોટો બિલ્ડર બન્યો આવું કોઈ મને આવીને કહી જાય ને તો મને હરખ ખૂબ થાય હા પણ એવું ડાયરો કરજો કાંઈ નહીં પીતે તો કહી મોસમ તક નહીં પીતે એમાં નો પડ્યા રહેતા એ હું તો જમવા બે હું ને જીવન હા ભરેલો ઘણો ડાયરો શોખીન થશે હો આમાં પણ આજ મોરદાડાના આંગણે છીએ ત્યારે મારે વાતો તો ઘણી કરવી છે પણ મને દાદ બાપુનું એક ગીત યાદ આવે છે ધડતી ગણે જના એ માથા મસણે ગેનો પાળ્યો થઈને રે બુજાવો રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકુરજી નથી થાવું માતારે મસાને ગેનો ધડરે હિંગાને દેના માતારે મસાને ગેનો પાળ્યો થઈને રે બુજાવો રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી હવે ઘડવૈયા મારે ઠાકુરજી નથી ભાવે આ મોર દાદો જ્યારે પોતે કામ આવી ગયા અને ત્યારે એ પછી જ્યારે જ્યારે મેં કીધું એમ સહાય કોઈ સહાય માંગે અને સહાય કરવા દાડો જાય ત્યારે એના ઘોડાની ઉપર પરસેવો વળેલો હોય એટલે માનવું કે દાડો ગયો તો પણ જ્યારે અહીંયા ભૂકંપ આવ્યો કે કોઈ પણ આફત આ ગામ ઉપર આવી ત્યારે આ ગામના દાડાનું જે મંદિર છે એની ઉપર પડાણ જે નળિયા છે એ નળિયા ત્યાંથી ઓટોમેટિક હટી જાય અને દાડો આવ્યાનો સાહેબ આપણને મને તમને એ પરચો મળે આનાથી મોટો પરચો કયો હોય શકે એ હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલા ચિથરા તણો ધૂણે તમે ભાવથી યાદ કરો
અમને દેવરાજોએ કીધું ને કે તમે તમારો અંતરનો નાદ જ્યારે નીકળે અંતરનો નાદ એ અંતરનાદ જ્યારે નીકળે ત્યારે ડાડો આવે આવે અને આવે સાહેબ પણ એવો તમને ભાવ અંદરથી પ્રગટ થવો જોઈએ અહીંયા હાડા પણ ત્યારે કાર્યક્રમ પૂરો થાય બસ સ્ટેને જઈને જો કે એ ડાડા બસ મોકલજે એમ નો આવે કાંઈ પણ એ તો જ્યારે ભીહી પડે ત્યારે આવે ડાડો પિતાંબર ચરક સિજામાં મારે વાઘમાં નથી વીડળાવું મીળા રે પિતાંબર કે ચરક સિજામાં મારે વાઘમાં નથી વીડળાવું ચોપડાએ જાવો રે ખડવૈયા મારે હા ગુરજી નથી આવું ખડવૈયા મારે હા ગુરજી નથી આવું પિતાંબર ચરક સિજામાં મારે વાઘમાં નથી વીડળાવું પીળા રે પિતાંબર કે ચરક સિજામાં મારે વાઘમાં નથી વીડળાવું મોટાનો ભાડા એવા ઘૂમડા હાથે રે ખોડાવું રે ઘડવૈયા મારે હા ગુરજી નથી આવું ઘડવૈયા મારે હા ગુરજી નથી થવું હાલો ભાઈ વધારો વધારો થયો થયો આ કામ માટે આજ દાડાનો મંદિરનો પહેલો પાટોત્સવ છે પણ આ ગામ માટે નવું વર્ષ જો કહેવામાં આવે તો એ શ્રાવણ મહિનાની નોમ ગણવામાં આવે છે આખા વિશ્વમાં ક્યાંય પણ વવારનો ચારણ હોય કે કદાચ એ મોરદાડાને માનવાવાળો અઢારે વર્ણમાંથી કોઈ પણ હોય પણ એના માટે નવું વર્ષ તો ત્યારે ગણાય અને મોરદાડાને આજ મોરદાડો રાજી થતો હશે અને આખો ડાયરો જ્યારે રાજી છે ને મને મોજના દોરા છૂટે છે ત્યારે મેઘાણીનું અમર કાવ્ય મને યાદ આવે મોરબન ધન ગાઢ કરે મન મોરબન ધન ગાઢ કરે મોરબન ધન ગાઢ કરે મન મોરબન ધન ધન ગોર કરે જહોર મારું મા મોર બને થન ગાઢ કરે મન મોર બને થન ગાઢ કરે મન મોર બને થન ગાઢ કરે મોર
بني 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 مور
રાવણનો રચેલો શિવતાંડવ પણ ચારણ જેથી ભગવાન ભોળિયાનાથને રીઝવા બેહે અને ઈ શિવતાંડવ રચવા બેહે તેથી ઈ શિવતાંડવ કેવો લખે નાનો ડેરો હો હા નંદો ડેરો હા જો દેવરા કહી દીધો બમ 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 ચારણો માટે એક આજ એવો દિવસ છે આજ એક એવી માનો પ્રાગટ્ય દિવસ છે કે એને આંગળી ન ચિંધાય અને એના કૂડા સોગંદ ન ખવાય ભાઈ ભાઈ બ્રાહ્મણ આવો હોવો જોઈએ હાર્દિક ત્રિવેદી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એમના તરફથી 51,000 રૂપિયા આપવામાં આવે છે હું સમજી ગયો કે સાહેબ ગોળ કરવા ઊભા નથી થતા એટલે મને અંદરથી દેખતું હતું કે સાહેબ હમણાં કાંઈક તો જાહેર કરશે હા પણ 51,000 રૂપિયા એમના તરફથી સાહેબને મેં પૂછ્યું સાહેબ આપનું વતન તો કે વતન તો દૂર છે પણ હવે મેં કચ્છને જ મારું વતન કરી નાખ્યું છે હું મને કચ્છ એટલું વાલું છે કચ્છના ને હું એટલો વાલો છું કે આ 6 વર્ષ મેં અહીંયા નોકરી કરી છે
એટલે સાહેબ ને ખૂબ વાલું છે ત્યારે. અને સાહેબ આય મોગલ નો આજ પ્રાગટ્ય દિવસ. ઓખા દરવાલી દેવતા ઢાલી જય મોગલ મચરાલી મળી જય મોગલ મચરાલી. ઈ મોગલ ને બહાર નીકળવાની જરૂર ન પડે. ઈ ઓખાના પાથરમાં બેઠી બેઠી પોતાના દસેય આંગળીઓના આમ ટાચકા બોલાવે ને ત્યાં કડીના ગઢને કાંગરાના ભૂકા ભૂકા કાઢી નાખે ઈ મોગલ. અને ઈ મોગલ આપા ભાઈ લખે છે મોગલ ચડતા કાળો નાક મોગલ દેવી ગેવી છે. મોગલ ચડતા કાળો નાક મોગલ દેવી ગેવી છે. સતન નો ખવાય આખા વિશ્વમાં વયા જાઓ. એક જલારામ મંદિર માં એવું લખ્યું છે કે અહીંયા રૂપિયો કોઈએ ભૂકવો નહીં, અહીંયા દાન સ્વીકારવામાં નથી આવતું. પણ આખા વિશ્વમાં વયા જાઓ ક્યાંય માના મંદિર માં એવું લખ્યું હોય તો માત્ર ને માત્ર કબરાઓ. એ મણિધર મોગલ ના મંદિર માં લખ્યું છે કે અહીંયા દાન સ્વીકારવામાં નથી આવતું એવું નહીં, પણ અહીંયા રૂપિયો મૂકવો એ મહાપાપ છે. રૂપિયો અહીંયા નથી મૂકાતો. એ મોગલ હતી પેલા દુનિયાને ખબર જ નહોતી મોગલ 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 કોઈને. આ કવિઓને ખબર હતી, કવિઓ લખતા. અને આપણી બહેનો દીકરીઓને ખબર હતી. પછી આપણે ન કોઈને પહોંચીએ ખોટી રીતે આપણને કોઈ હેરાન કરતું હોય એટલે એમ કહીએ કે ભાઈ હું નહીં પહોંચું, તને મારી મોગલ પહોંચશે. અને પછી સાહેબ દીકરીએ દીવો થવા દે મોગલ. એ ઈ મોગલ છે, મોગલ નો ચાળો નો કરા. એને ગંગલી નો જિંદાય કુડા સગન નો થવા. ચાલ ખોલીએ કમેરાય પ્રલય કાળ દેવી છે. મોગલ લાખો માં એક દયા ધામ જેવી છે. મોગલ શરદા કાળો નાક મોગલ. દેવરાજભાઈને ભજનિકોને એક પ્લસ પોઈન્ટ શું હોય, એક સારી વાત શું હોય કે વાંચી વાંચીને કાંઈ પણ ગાઈ શકે. અમારે એક તકલીફ એવી હોય કે અમારે કંઠસ્થ હોય તો જ અમે ગાઈ શકીએ, વાંચી વાંચીને ગાઈ શકાય નહીં. પણ મારે મોરડાડાને યાદ કરવો છે ત્યારે લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા મોરડાડાના રાજમાં. Yeah.
ડાડા ના રાજ માં જય મોર ડાડા વાર ગામ માં રમવા દિયો દાડો પોતાના ઘોડા ઉપર ભાગડતા 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 ધમા ભાગડતા ધમા ભાગડતા ધમા 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 કરતો કરતો આવતો હોય આ ઘણા આપણે એમ કહીએ ને ઘોડે ખેલો તો રમાડતો રમાડતો આવે છે ઘણા બીજા પૂછે કે એમ ઘોડી કેમ રમાડાય એ તો અસવાર હોય એને ખબર પડે કે ઘોડી કેમ રમાડી હતા ગિરિબાપુ ખદવો ન જોઈએ પણ ઝીણી રેવાલ હાલવો જોઈએ હમણે એક ભાઈ સરસ રીતે એક ભાઈ હમણે સરસ બે ભાઈઓ હતા અને અરે એક અશ્વ હતો અને એમણે પોતે પેન્ડલ પહેર્યું હતું એટલે મને એ ઓલી યાદ આવી મેં તો લાવો હું ઘોડીના 36 પ્રકારની ઘોડીઓ છે એનું હું વર્ણન કરું એક ભાઈ સોનાના પેન્ડલમાં પહેરીને આવ્યા હતા એ રમતો ગામે ડાડો રમતો ગામે રમતો ગામે ડાડો રમતો ગામે વવાર ગામમાં રમતો ઘોડાની માથે સવાર થઈ ડાડો ઘોડાને ખેલવતો આવે છે
એને આંગળી નો ચિંધાય અને કુડા સોગન ન ખવાય. જ્યારે ખોળીએ ગાવે આય પ્રલે ખાળ જેવી છે. માડી તારો ભેળ્યો રે એ ફરકે ને જીવ હમ જાગતા અને માડી એને હંકે લે એ અનંત સૂંઘી જાય એ હનબાઈ માતો એક ફરમાઈશ નાનકડી ફરમાઈશ છે તો એ વાત કરીને પછી આજ મારા શબ્દોને મારે અહીંયા વિરામ આપવા છે. બા કોને કહેવાય? ત્રુથી દિયા દીકરા અને રૂઠી લિયા રાય. જો તમારી ઉપર ત્રુથવાન થઈ જાય તો તમને ગોરસ રસ અને ગ્રાસ આપી દે અને જો તમારી ઉપર કડવી મીઠ કરે તો તમારા લોચન ઉખેડી લે. ઈ માં આ વવાર ગામમાં જેમ તમે પાકું ધાબુ નથી લઈ શકતા, જેમ નળિયાના જ મકાન તમારે રાખવા પડે છે, એમ તમે ચરોતરમાં વયા જાઓ. ઘણા એમ કે અપયો ન હોય, માનો શ્રાપ ન હોય. ના ના, એવું નથી હોતું. હોય જ. આજના હળાહળ કળજગમાં હોય હોય અને હોય. હા, લાખાની જેતબાઈ, તમે અહીંયાથી આણંદ જાઓ અને આણંદથી પછી ધર્મજ જઈને ધર્મજથી તમારે વાલોવડ જઈએ ખાય. ત્યાં વાલોવડમાં જેતભાઈ છે. સાહેબ, આજની તારીખમાં આ કળજગમાં તમે ત્યાં પાકું મકાન ચણી નથી શકતા. પહેલાં તમારે બે થર તો તમારે કાચી માટીના લેવા લેવા અને લેવા જ પડે અને એ એટલો પાણી ત્યાં તમાકુ શ્રેષ્ઠ પ્રકારનો થાય, આંબા શ્રેષ્ઠ પ્રકારના, કેરીઓ શ્રેષ્ઠ પ્રકારની ચરોતરની વખણાય. પણ એ વાલોવડ ગામના જ્યાં સીમાડો લાગે છે એ આખે આખા સીમાડામાં ક્યાંય આંબો નથી, કેરી નથી થતી, હજી આંબો નથી થતો. અને ત્રીજો, મહિડો રાજપૂત ત્યાં એ ગામમાં નથી રહી શકતો, માનો શ્રાપ છે. એ માં જેથી હેમાળે હાડ ગાળવા માટે જતા હતા, 20 ગાડા ભરીને પોતે જતા હતા. વાત લાંબી છે, બીજી વાતમાં નથી જાવ. પણ માં તૃથવાન થાય, જો તમને આપે તો કેમ આપે? ઈ માં પોતે પેલા ગાડામાં બિરાજમાન છે, બેઠા છે અને માં નીકળ્યા છે. આપણે ક્યાંક માને કોઈ કોઈ જગ્યાએ નથી ઓળખી શક્યા. પોતાના હોય ને ન ઓળખી શકે, બીજા ઓળખે. હા, આ બિકાનેર, જોધપુર, રાવ બિકા અને રાવ જોધા એ કરણીએ આપ્યું, કરણીએ તોરણ બંધાવ્યા. આ ભાવનગર 1805 નો ધણી ઈ આઈ ખોડિયારે આતાભાઈ ને ઘરે કરાવ્યા, તોરણ બંધાવ્યા. ગુણ કતુ હું ગાગડિયાની મેર કરી જાય મામડિયાની, તો હિરણ ને વાસ્તિ હારો ધરો ગાજ ત્યાં એક ધારો. વીસ ગાડા ભરેલા છે એટલે એમાં બે જણા, બે કોળીના દીકરા આવ્યા મા પાસે, બારૈયા કોળીના દીકરા, એની બે તીરકામઠા લઈને આવ્યા કે માં અમારે તમારી રક્ષા કરવા માટે ભેળા આવવું છે. હવે એને ખબર જ નહીં કે આ જગદંબા પોતે છે, આને રક્ષણ ન કરી શકા. પણ ભાવ સાચો હતો, કીધું કે માં અમને તમારી આ રક્ષા કરવા માટે અમને તમે ભેળા લઈ જાઓ. એટલે માએ એટલું જ કીધું, એની ભાવના સમજી ગઈ માં. એટલે એમ કીધું કે બાપ, જે ગાડી જેતબાઈ ન બેઠી હોય ને એ ગાડાનું રક્ષણ કરજો. અને કોળીના બારૈયા કોળીના દીકરાઓ બે નીકળ્યા. પેલા ગાડે તો માં બેઠી હતી, જેતબાઈ 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 જેતબાઈ, 20 ગાડે જેતબાઈ બેઠી હતી. અને આવીને પગમાં પડી ગયા કે માં અમે તને ઓળખી ન હોય, તું જગદંબા પોતે છો, અમે ન ઓળખી હોય, અમને માફ કરી દે માં. અરે બાપ, તારી ઉપર હું ધૃથવાન છું, જાઓ તમને બારૈયાને 24 ઘરે કરાવું. તો માન છે કે જેતબાઈએ કરાવી હતી. આ દેવગઢ બારૈયાની 24 છે એ જેતબાઈએ ઘરે કરાવેલી. સાહેબ, માં છે તમારી ઉપર તૃષ્ણા થાય તો તમને બધું આપી દે.
અને જો તમારી ઉપર કડવી મીઠ કરે આ જગદંબાઓ બેઠી છે હું કાયમ કહું છું કે આ દીકરીઓને આ માવડીઓને તમે એકવાર એને દિલથી રાજી કરી જુઓ પછી એનું પરિણામ જુઓ અને આમાંની 10 વર્ષની દીકરી હોય ને એનું દિલ દુભવી જોજો પછી એનું પરિણામ જોજો શું હોય સાહેબ એ માં છે એ પેન્ટશર્ટમાં હોય તોય ભલે એ સ્કટમીડીમાં હોય તોય ભલે સાડીમાં હોય તોય ભલે આપણા ચારણના જે આપણા વસ્ત્રો છે એમાં હોય તોય ભલે અને જો તમારી ઉપર કડવી મીટ કરે તો કેમ કરે સાહેબ એક નાની વાત મને યાદ આવે રાવ કાનો રાજસ્થાનની નાનકડી એવી રિયાસતનો ધણી અને કહેવાય કે જેને ઓડે આંખું આવી આજની તારીખમાં આપણે કહીએ ને એને ઓડે આંખું આવી છે એમ રાવ કાનાને ઓડે આંખું આવેલી અને એના વિસ્તારમાં આ કરણી છે પોતાનો માલઢોર ચારે કરણીના કાને જશે ને તમારો અંતર ઘેરો અવાજ તો જાવા નહીં તે જોગણી પછી લાખો વાતે લાજ માં તો માં છે આપણે કોની વાતો કરીએ કરણીને યાદ કરીએ મોગલને યાદ કરીએ આવડને યાદ કરીએ ખોડિયારને યાદ કરીએ સોનબાઈને યાદ કરીએ છેલ્લે માં તો માં છે સાહેબ હાલનો દુહો પાછો મને યાદ આવે માંથી કોઈ મોટું નહીં એ ભલે ઓલો જડધર હોય કે જગદીશ પણ સૌ નમાવે શીશ અંબા આગળ આલિયા માં પાસે તો આખી દુનિયા ને નમવું પડે હા શંકરાચાર્યજીને જે એક ઈશ્વરનો નાદ લઈ નીકળ્યા હતા એને નમવું પડ્યું તું ન જાનામિ તંત્રમ નતન્યાસ યોગમ ગતિશ્વમ ગતિશ્વમ તમે કા ભવાની હે માં હું ગાંડો હતો કે એક ઈશ્વરનો નાદ લઈ નીકળો તો પણ માં મને પછી ખબર પડી તું જ છો માં તું જ છો એ રાવ કાનાને ટૂંકમાં વાત કરી દઉં દેવરાજભાઈને આપણે ફરીવાર સાંભળવા છે રાવ કાનાને કોઈ ચડાવ્યા કે બીજા આ જુવાનિયા બેઠા ને કહું વાટકા તમે બરોબર તમારી ભેળા રાખજો એટલે મિત્રો સારા રાખજો હા જે તમારી ખોટી આમાં હા કરે અને તમે ગમે ખોટા ધંધા કરવા જાઓ અને એમાં તમને એમ કહે ના ના બરોબર છે આમ જ કરાય આમ જ હોય તમારા રૂપિયા ભાળી ભાળીને તમારી હારોહાર જમાવટો કર્યા રાખે એને મિત્ર ન બનાવતા મિત્ર તો એવો હોવો જોઈએ કે મિત્ર ખોટા રસ્તે જતો હોય અને કાઠલો પકડીને પાછો લઈ આવે ને કે આ ધંધો આપણીથી ન થાય આપણે કોણ છીએ જોતો ખરો એને મિત્ર બનાવજો એ રાવ કાનો એના મિત્રો અને એના આછા પહેરે લુગડા અને વાતો કરે અજબ ઓલા રાજાના મને રીઝવવા ગોલા કરે ગજબ એ ગોલાએ કીધું કે બાપુ આપણા એક વિસ્તારમાં એક જાદુગરની સ્ત્રી આવી છે અને એના માલઢોરા અહીંયા ચારે છે અને એ કાળા ધોળા આપણા પ્રજા ઉપર કરશે આપણી ઉપર રાજ ઉપર કરશે એ આપણી ઉપર કંઈ આવે એ પહેલાં એને આપણા વિસ્તારમાંથી કાઢી નાખો એમ તો જાવ કયો એને કે આપણા વિસ્તારમાંથી વહી જાય એટલે કીધું કે એ એમ જાય એવી નથી એમ તો મારા બે ભાઈઓને મોકલો એ જશે બે ભાઈઓને મોકલા બે ભાઈઓ ગયા ટૂંકમાં વાત કરું બે ભાઈઓએ આવીને કીધું કે કોણ છે આમાંથી કરણી જાદુગરણી છે જુદા જુદા અહીંયા મેલાટોલા કરવા વાળી છે કોણ છે આમાંથી કરણી એટલે માં તો છે ને એ આવડનો થડો હતો એ લાકડાનો થડો હતો માનો આવડનો એની બાજુમાં બેઠી બેઠી માને એ જગદંબાને યાદ કરતી હતી જો તે પ્રલંબા જુગ દંબા ગાદ ગંબા ગીશરી બદલમ જળંબા ચંદ્ર બંબા તેજ ત્રંબા તું ખરી હોતે હથાકમ બીર હાકમ બજે ડાકમ બમણે જગમાઈ પરજો ડીઠ જાહર રાસ ગાવડ રમણી એ માની પૂજા અર્ચના કરતા હતા કરણી આઈ એટલે કીધું ધીરો રે હું કરણી છું શું હતું તો કે મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે અમારો આ મલક ખાલી કરીને વયા જાઓ એમ તો કે કેજે તારા ભાઈને એનો મલક ખાલી કરાવવા આવે તો કે તને ખબર નથી પડતી રાવ કાનાનો હુકમ છે અમે એના ભાઈઓ છીએ એટલે આય કરણીએ કીધું જા જા ગીધડ મુખા જા જા ગીધડ મુખા કેજે તારા ભાઈમાં તાકાત હોય તો ઈ ખાલી કરાવવા આવે
બે ભાઈઓને શિયાળિયા જેવા મોટા જોયા, ગીધડ મુખા જોયા, એટલે રાવ કાનાને થયું કે અહીંયા જવા જેવી જગ્યા નથી, આ ખોટી જગ્યાએ આપણે ભીડાણા છીએ. પણ પાછા આછા પહેરે લુગડા અને વાતો કરે અજબ, બોલાવે કીધું કે કા બાપુ કહેતા હતા ને આ આપણી ઉપર કરે, જો આપણા બે ભાઈઓને ગીધડ મુખા કરી નાખ્યા, હવે તો જવું જ પડે. પણ રાવ કાનો જેમ તેમ નતો, ખો રાખ નઈ કે ભાઈસા ખાઈ પી જાય ભઠી એક સુરા પાન. જો ખાવા બે હે, આપણામાં ખાવો શબ્દ નથી વપરાતો, જમવું શબ્દ વપરાય. જમવાનું હોય ભાયડું હોય એવી રીતે જમવાનું કહેવાય, નો ભાયડું હોય એમ ખાય ઉલાળે એને ખાધું કહેવાય. એટલે પોતે ખાવા બેહે એટલે આખો પાડો ઉલાળી જાય, અને જો મદિરા પાન કરવા બેહે તો આખે આખી ભઠ્ઠી ઉલાળી જાય એવો રાવ કાનો. પોતે 50 ઘોડા 10 હાથી લઈને આવ્યો પોતે, કીધું કોણ છે કરણી? આમાં કરણીને એમ છે કે મારા ભાઈને ગીધડ મુખા કરી નાખ્યા એટલે હું બી જઈશ. કોણ છે કરણી? કીધું કે હું કરણી છું. ઘણા સંવાદો થયા, ઘણી વાટાઘાટો થઈ, ઘણું થયું. એટલે માએ કીધું કે અમારે તારા વિસ્તારમાં નથી રહેવું, પણ એક દી ખમી જા, આજ અમાસ છે, અમે ચારણો અંધારિયાને અમે અશુભ માનીએ, કાલ પડવો છે, એ પડવામાં અમાસનો વાસ હોય એટલે અમે એને અશુભ માનીએ, પણ બીજના દર્શન થઈ જાય એટલે અમે વયા જશું, મારે તારા વિસ્તારમાં નથી રહેવું. એટલે કીધું કે ભાઈ એ તો ઘણું થાય, અત્યારે જ અહીંયાથી વયું જવાનું છે, ઘણી વાતો થઈ, બીજી વાતોમાં આપણે નથી પડતા અત્યારે. એટલે માએ કીધું કે આ મારી આવડનો થડો છે, જો તમારા લોકોથી ઉપાડાય તો ઉપાડીને મારા ગાડામાં મૂકી દો એટલે અત્યારે જ હું વહી જાઉં. એમ 50-50 અસવારો જે ભેળા હતા એને કીધું કે આ થડો ઉપાડીને મૂકી દો. પેલા તો એકાદ બે ચાળો કર્યો પણ હિલો નહીં, એટલે 50 ભેગા થઈને ચાળો કર્યો એટલે એ પાયો હિલો નહીં. એટલે માં ઝીણા ઝીણા દાંત કાઢે છે પણ ઓલો સમજતો નથી, એટલે હાથીની સૂંઢ હારે બંધાયો થડાને. 10 હાથી લઈને ગયો ને, એ હાથીની સૂંઢ હારે બંધાયો, એમાં આવડના થડાનો એક પાયો તૂટ્યો. પાયો તૂટ્યો ને એટલે રાવ કાનો છે ખડખડાટ દાંત કાઢવા માંડ્યો કે કા ભાઈ કહેતી હતી ને કે તારો આ આવડનો થડો છે એ ન હલે, લે તારા આવડના થડાનો પાયો તૂટી ગયો. એટલે કરણીએ કીધું પાયો નસે તૂટ્યો, એ તારા જીવતરની દોરી તૂટી ગઈ છે, પાયો નસે તૂટ્યો. એમ તો કહી દે મારું મોત કેદી છે, જો તું જોગ માયા હોય તો કહી દે મોત કેદી. તો કે હવે તું 6 મહિના નહીં જીવ. અરે 6 મહિના ઘણા કહેવા, નજીકનું કે 6 મહિનામાં હું ક્યાં કામ આવી જાઉં, દુનિયા તને પૂજવા માંડે એમ નહીં, નજીકનું મોત કે. એટલે કીધું કે તો તું 3 મહિના નહીં જીવ. 3 મહિના ઘણા કહેવાય. એટલે માએ ઓછું કરતા ગયા, માં સમજાવતા ગયા કે આ ઘર જુદા છે, આનો ચાળો તું રહેવા દે, અહીંયાથી વયો જા. પણ ના, મોત તો મારું નજીકનું મોત કે. એટલે છેલ્લે માએ કીધું તો 3 દી નહીં જીવ. અરે 3 દી ઘણા કહેવાય, નજીકનું મોત કે. તો કે નજીકનું મોત જોતું છે કે? હા નજીકનું મોત જોતું છે. અને વરખડીનું ઝાડ હતું, એ વરખડીની ઝાડમાંથી માએ હોટી તોડી, અને હોટી તોડીને આમ લીટું ધોરીને કીધું કે કાના, એ કાના, આ લીટો ઓળંગ, અને જો ભરખી ન જાવ તો હું કરણી મેહાની બોલી ન બોલી કેવા ઓળંગ લીટો. હાથીની અંબાડીની માથે બેઠો તો કાનો, અને એ હાથીએ આમ જ્યાં લીટાની બાર આમ પગ મૂક્યો, પગ મૂક્યો ત્યાં તો તમારી ઉપર ખીજાઈ જાય તો તમારી જોબન ઉખેડી નાખે, ઈ માં છે. ઈ ચાહે નાગબાઈ હોય તોય ભલે, ઈ ચાહે કામબાઈ હોય તોય ભલે, જૂનો રાફણ શેડીએ એમાં જાગે કોક જડા. એ રફડા શાંત થઈ ગયા હોય, જૂના થઈ ગયા, એટલે એવું ન માનવું કે એમાં નથી, એનો ચાળો કરો એટલે ફણીધર નીકળે નીકળે ને નીકળે. ચારણ ને ચકમક તણી ઉજી મ ગણે આ, એને હોવરો ઈ દરિયામાં પડ્યો રહે ને, પણ ઈ ચકમક નામનો પાણો બહાર કાઢો ને અને તમે એને આમ સેજ આમ કરો ને એટલે એમાંથી આગ આગ અને આગ જ નીકળે સાહેબ.
ચારણ ને ચકમક તણી ઓછી ગણે આગ ઈ ટાઢી તોય તાગ લાગે લાખણ શીડા સાહેબ ઈ ચારણો અને ઈ જોગમાયા અને ઈ એક જગદંબાનો દીકરો એટલે હરિય કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા. હું કાયમ કહું છું કે આ બ્રિજરાજ દાન ને આ બ્રિજરાજ ને ઈશ્વરદાન ગઢવી જેવો બાપ નો મેળો હોત અને જનકબા જેવી જનેતા ન મળી હોત તો દુનિયામાં આ બ્રિજરાજ નું પાંચ્યું ન આવતું હોત. આ જે કઈ જમાવટું છે, જે કઈ લીલા લહેર છે, જે કઈ મોજ છે, એ પહેલા મારા મા બાપ ના આશીર્વાદ અને પછી દુનિયા મારી કુળદેવીના મારા પિતૃઓના કે પછી દરેક સંતો મહંતો કે આ બધાના આશીર્વાદ. પણ મા બાપ છે ને એને દુઃખ થાય એવું ક્યારેય ન કરતા. એ ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ હવી સરશો નહીં. આજ મંગળવાર છે, મોડાડા નો પાટોત્સવ છે, ત્યારે હનુમાનજી મહારાજ ને બે ચાર પંક્તિઓમાં મારે યાદ કરવા છે, પછી હું મારા શબ્દ ને વિરામ આપું. ત્યારે તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ ત્રિગુણાક ઉજાગર આરામ દૂત નતુલિત બલ ધામા અંજન પોત પવન સુત નામા મહાબીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમત કઈ સંગી કંચન તરણ બિરાજ સુભે સા કાનન કુંડલ કુંજત કૈસા હાથ વજ્ર ગર્દ જા બિરાજે કાંધ હે મોજ જને વો સાજ શંકર સુવન કેસરી નંદ તેજ પ્રતા મહાજગવંદ તેજ પ્રતા મહાજગવંદ સૂક્ષ્મ રૂપ ધરિ સિંહ દિખાવા વિકટ રૂપ ધરિ લંક જલાવા ભીમ રૂપ ધરિ અસુર સહાર રામચંદ્ર કે કાજ સવાર રામચંદ્ર કે કાજ સવાર
મહાદેવને યાદ કરીએ, કારણ કે આપણે ચારણો ને મહેશ ડાડો શેષ નાનો એ દેવ દોપક ગુજળા ત્યારે પ્રચંડ પાવન પાદુ સોબત પ્રદાન નગ થણંક ધમંક ધરા નાદ નજ રાજ છંગે નાદે ભૂત પ્રેત છન નાદંત સિંહ નાદંત સિંહ મહાદેવ તણો બધું ભાવતી આ મહામંત્ર શિવાય નમઃ હમ નમઃ શિવાય શિવાય નમઃ હમ નમઃ શિવાય શિવાય નમઃ હમ નમઃ શિવાય હમ નમઃ શિવાય બોલો ડાડાની હનબાય માતગી આવડ માતગી મણિધર મોગલ માતગી આજ કે આનંદગી હરિયો નમઃ પાર્વતી પતે હાર હાર મહાદેવ હર